બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આજથી 9 વર્ષ અગાઉ જે સમયે લોકો રક્તદાન કરવાથી દૂર ભાગતા હતા તે સમયે ધાનેરા તાલુકામાં રક્તદાન માટે પ્રેરિત કરવા માટે માનવ સેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ધાનેરા તાલુકાના સેવાભાવી યુવાનોએ ભેગા મળીને ગંભીર હાલતમાં આવેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત મળી રહે તે માટે રક્તદાન સંગઠનની શરૂઆત કરી હતી અને વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી માનવ સેવા સંગઠન સંસ્થાએ આજે એક સાથે 2500 કરતાં પણ વધારે રક્તવીરોને તૈયાર કર્યા છે. આજે માનવ સેવા સંગઠને 9 વર્ષ પૂરા કરીને 10મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. માનવ સેવા સંગઠન દ્વારા સંસ્થા સ્થાપના દિવસ પર સ્વયંભૂ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. રક્તદાન માટે હંમેશા તૈયાર રહેતા રક્તવીરોએ આજે ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. પિતા બાળકને વારસામાં સંસ્કાર આપે છે ત્યારે આવી જ રીતે ધાનેરા ખાતે રવિભાઈ અગ્રવાલ નામના વ્યક્તિ પોતાના 18 વર્ષના પુત્ર સાથે રક્તદાન માટે આવ્યા હતા. બીજાના જીવન બચાવવા માટે પોતાના પુત્રને 18 વર્ષ પૂર્ણ થતાં આજથી રક્તદાન કરવા માટે પિતાએ પુત્રને પ્રેરિત કર્યો છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન સંકેત અગ્રવાલે રક્તદાનને મહાદાન ગણાવી છે અને પિતાના આદેશ અનુસાર રક્તદાન કરવાની ક્ષણને યાદગાર ગણાવી હતી. આજ મેં પહેલી બાર બ્લડ ડોનેટ કરને આયો. આજી મેરે કો મીન્સ 18 ઇયર્સ પૂરે હુએ ઓર ઇસ બાર મેને ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કિયા. ઓર બ્લડ ડોનેટ કરકે મેરે કો બહોત હી અચ્છા લગા ઓર મેરે પાપા ને મેરે ફેમિલી ને સબને મેરે કો બહોત એન્કરેજ કિયા બ્લડ ડોનેટ કરને કે લિયે ભી. ઓર મેં આપ સબકો બોલના ચાહતા હું કે અગર આપ કેપેબલ હો, અગર આપ 18 ઇયર્સ સે જ્યાદા કે હો તો આપ ભી બ્લડ ડોનેટ કરો. ઇસસે બહોત લોગો કી જાન બચ સકતી હૈ, ઇસસે બહોત લોગો કી લાઈફ બન સકતી હૈ. ઓર યહાં પે જિતની ભી ઓથોરિટીઝ હૈ, યહાં પે જિતને ભી લોગ હૈ માનવ સેવા સંગઠન કે ઓર બાકી સબ લોગ બહોત હી હેલ્પ કરે, લોકો કી મદદ કરે, અલગ અલગ હોસ્પિટલ્સ કે સાથ મિલકે અલગ અલગ લોકો કી જાન બચા રહે. તો મેં આપ સબસે ઇતના હી કહેના ચાહતા હું કે આપ સબ ભી હો સકે ઇતના બ્લડ ડોનેટ કરો ઓર ભી લોકો કો એન્કરેજ કરો. ઓર આપકે ઘર મેં ભી અગર આપકે બડે ભાઈ બડે પાપા હૈ જો ભી હો સબકો બોલો કે વો ભી બ્લડ ડોનેટ કરે ઓર જિતના હો સકે ઉતની જ્યાદા હેલ્પ કરે. માનવ સેવા સંગઠન વર્ષ દરમિયાન પર્યાવરણ માટે પણ અનેક કામો કરતી આવી છે. તે સાથે બાળકોને વ્યાજબી ભાવે ચોપડા મળી રહે તે માટે માનવ સેવા સંગઠન વર્ષ દરમિયાન ચોપડા વિતરણ પણ કરે છે. આજના સ્થાપના દિવસ પર રક્તદાન કરનાર રક્તવીરોને તુલસીના છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વ્યાજબી ભાવે ચોપડા પણ આપવામાં આવ્યા હતા. ધાનેરા ખાતે અનેક સેવા સાથે સંકળાયેલી માનવ સેવા સંગઠને સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ માનવ સેવા સંગઠનને 9 વર્ષ પૂરા થઈ અને 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે માનવ સેવા સંગઠને. તે નિમિત્તે માનવ સેવા સંગઠન ધાનેરા દ્વારા સરસ મજાનો રક્તદાનનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે. રક્તદાનના કેમ્પ સાથે સાથે જે લોકોએ આજે રક્તદાન કર્યું છે તે તમામ મિત્રોને પર્યાવરણ બચી રહે, ટકી રહે એ માટે કરીને દરેક રક્તદાતાઓને આજે અમે તુલસીનો છોડ અને ગુલાબનો છોડ ભેટ સ્વરૂપે દરેક રક્તદાતાઓને આપ્યો છે. અમને એ વાતનો આનંદ છે કે અત્યારે સ્વયંભૂ લોકો આવીને પોતાનું રક્તદાન કરે છે તે બદલ સર્વ નગરજનોનો ખૂબ ખૂબ આભાર. કેટલા જોડાણા છે અત્યાર સુધી માનવ સેવા સંગઠન સાથે? લગભગ 2500 થી 3000 વ્યક્તિઓ જોડાઈ ચૂકી છે અને એ વાતનો ગર્વ છે કે અમારે અત્યારે કોઈને કહેવું નથી પડતું કે તમે આવીને રક્તદાન કરો, સ્વયંભૂ લોકો આવીને રક્તદાન કરે છે એ બહુ સારી વાત કહેવાય.